नमस्कार विद्यार्थी मित्रों, आज आपने वाणिज्य व्यवस्था ने संचालन प्रथम लेक्चर बोलवा जाइ रहा समझावा जाइ रहा छे। तो के पहला शब्द जो शब्द शू छे वाणिज्य व्यवस्था अने संचालन शब्द आयो संचालन। हवे आपने संचालन एटले शू पहेलो प्रश्न आपने एम थाय संचालन एटले शू? तो के संचालन एटले अन्य व्यक्ति पासे काम लेवानी कला। सादा अर्थमां कहीए तो बीजा व्यक्ति पासेथी काम लेवानी कला एटले संचालन। પણ આપણે અન્ય વ્યક્તિ પાસેથી શું કામ લેવું છે? સંચાલન આપણે એમ થાય ક્યારથી શરૂઆત થઈ? તો કે સંચાલનની વાત કરીએ તો સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ છે। શું કામ? કે જ્યારે આપણે આદિમાનવો હતા, આદિમાનવો જ્યારે શિકાર કરવા જતા ત્યારે શું છે? તો કે બીજા વ્યક્તિને સલાહ લેવી પડતી, એક સરસ મજાનું આયોજન અથવા વ્યૂહરચના ઘડવી પડતી। તો આ વ્યૂહરચના ઘડતા તેના માટે શેની જરૂર છે? તો કે એક સરસ મજાના સંચાલનની જરૂર છે। તો કે હવે સંચાલનને અલગ અલગ નિષ્ણાતોએ અલગ અલગ વ્યાખ્યા આપી છે। તો કે એમાંથી બીજા એક નિષ્ણાતની વાત કરીએ તો કે લિવિંગસ્ટન। તો કે લિવિંગસ્ટને શું વ્યાખ્યા આપી? તો કે સંચાલન એટલે શું? તો કે ઓછામાં ઓછા ખર્ચે, ખર્ચ કેવો થવો જોઈએ? ઓછામાં ઓછો, અને બીજું તો કે ઓછામાં ઓછો સમય પણ લાગવો જોઈએ, એની સાથે સાથે આપની પાસે જે ઉપલબ્ધ સાધનો છે એનો વધુમાં વધુ ઉપયોગ થવો જોઈએ। બરાબર, વધુમાં વધુ ઉપયોગ કરી અને શું કરવાનું છે? તો કે નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને શું કહેવાય? તો કે સંચાલન। લિવિંગસ્ટને શું કીધું? કે ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે જે આપની પાસે ઉપલબ્ધ સાધનો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરી અને શું કરવાનું છે? તો એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાને સંચાલન કહેવામાં આવે છે। અને જ્યોર્જ ટેરી, કે જે આપણે બીજા એક વ્યક્તિ હતા જ્યોર્જ ટેરી, એને શું આપ્યું? તો કે 6M આપ્યા। 6M એટલે શું? તો કે માણસ, એટલે કે મેન, મેથડ, મની, મટીરિયલ, મશીન અને માર્કેટ। આ 6M નું એક સરસ મજાનું આયોજન કરી, એની ઉપર અંકુશ રાખી અને એનો એક સંકલન કરી અને એક પોતાના જે એકમના છે નિશ્ચિત ધ્યેયો સિદ્ધ થાય એના માટે શું છે, એને જે કાર્ય કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? તો કે સંચાલન કરવામાં આવે છે। આમાં બધીની વાત કરીએ તો કે મેન એટલે કે માણસ, તમારે કોઈ પણ કાર્ય કરવાનું હોય તો કે એમાં વધારે વધારે વ્યક્તિઓની જરૂર પડતી હોય અને આ વ્યક્તિઓનું આયોજન કરવાનું હોય, કારણ કે આ ઘણા આપની પાસે કર્મચારીઓ, આ કર્મચારીઓનું શ્રેષ્ઠ આયોજન સંચાલન દ્વારા થઈ શકે। પછી પદ્ધતિ, એકને એક કાર્ય કરવાની અલગ અલગ પદ્ધતિ છે, પણ કઈ પદ્ધતિ દ્વારા આપણે કાર્ય સારી રીતના કરી શકશું, ઓછા ખર્ચે કરી શકશું અને વધુ ઉત્પાદન મેળવી શકશું, તો એના માટે પણ શું જરૂર છે? તો કે સંચાલનની જરૂર પડે। પછી શું આવ્યું? તો કે નાણું સંચાલ, જો નાણું મેળવવું, પણ કેટલું મેળવવું, કેવી રીતના મેળવવું અને એનો ઉપયોગ કઈ રીતના કરો, તો એ પણ કેમાં જોવામાં આવે છે? તો કે સંચાલનમાં જોવામાં આવે છે। મટીરિયલ, કેવા કેવા પ્રકારના સાધનોનો આપણે ઉપયોગ કરવો, આપણે જે કાચો માલ કે છે ક્યાંથી મળશે, એ માલનો પાકો માલ જે છે એ પછી ક્યાં, એટલે કે બજાર, આપણે વાત કરીએ તો કે બજાર, તો કે કેવા બજારમાં આપણે વેચવામાં આવશે, તો આ બધી વસ્તુનો ઉપયોગ। પછી આપણે એક આવ્યું મશીન, તો કે કોઈ ભી વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણે માટે શું જરૂરી છે? તો કે યંત્ર જરૂરી છે, કારણ કે યંત્ર જે છે એ શું કામ કરે? તો કે આપની પાસે જે આપણે પ્રોડક્ટ છે, એટલે કે આપણે જે વસ્તુઓનું વેચાણ કરી છે એ વસ્તુ કેવી છે, વસ્તુની ગુણવત્તા કેવી છે, તો કે આપણે જે યંત્રોનો ઉપયોગ કરીએ છીએ ને ઉત્પાદન માટે એના ઉપરથી ખબર પડે છે। પછી આપણે આ સંચાલનની વાત કરીએ તો કે સંચાલનમાં જે આપણે જોડાયેલા છે એક સામાજિક પ્રાણી છે, અને એ કોણ છે? તો કે માણસ છે। બરાબર, માણસમાં જ સંચાલનની જરૂર પડતી હોય છે। અને હવે બીજા એક વ્યક્તિ આપણે વાત કરીએ તો કે સંચાલનનું સ્વરૂપ કેવું છે? તો કે સંચાલનના સ્વરૂપની વાત કરવામાં આવે તો કે સંચાલનનું સ્વરૂપ કેવું આપે છે? તો કે સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, સંચાલન એક જ જગ્યાએ નહીં। આપણે જો નાનામાં નાના આપણે વાત કરીએ તો રાજકારણની વાત કરીએ કે પછી ખેલકૂદની વાત કરીએ, તો બધી જગ્યાએ સંચાલન શું છે? તો કે મહત્ત્વનો ભાગ ભજવે છે। જો સંચાલન વ્યવસ્થિત ના હોય તો કાર્ય થઈ શકે નહીં। નાનામાં નાના એકમથી, એટલે કે ગામથી માંડી અને દેશ સુધી સંચાલનની જરૂર પડે છે। એક વિભાગ એવો નથી કે જ્યાં સંચાલન જરૂર પડતી ના હોય, શિક્ષણ વિભાગમાં પણ સંચાલનની સારી એવી જરૂર પડતી હોય। પછી હેતુલક્ષી પ્રવૃત્તિ, સંચાલનમાં પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ? તો કે એ પ્રવૃત્તિઓનો કંઈક હેતુ હોવો જોઈએ। ધારો કે આપણે છે
આપને અત્યારના ધોરણ 12માં આવી ગયા તો કે આપનો પહેલો હેતુ શું છે? તો કે આપણે એક નિર્ણય લઈએ કે આયોજન કરીએ, ભાઈ મારો પહેલો હેતુ શું છે? તો કે મારો પહેલો હેતુ ધારો કે 80% માર્ક્સ લેવાનો છે, તો એ આપણે એના માટે શું કરી? તો કે આપણે પ્રવૃત્તિ બનાવી, એક પ્રવૃત્તિ કરી, અને એ કેવું છે? તો કે આપણે એક હેતુ કર્યો તો એને હેતુલક્ષી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. પછી જૂથ પ્રવૃત્તિ, સંચાલન કોઈ એક વ્યક્તિ ના કરી શકે. એક વ્યક્તિ મીન્સ કે ધારો કે પોતે ને પોતે પોતાને પોતાને ઓર્ડર ન આપતો, સંચાલન થતું ને જૂથમાં થતું હોય. મેં જેમ તમને વાત કરી એમ કે ધારો કે તમારો હેતુ શું છે? તો કે 80% માર્ક્સ લેવા. હવે જૂથ પ્રવૃત્તિ એટલે શું? તમે 80% માર્ક્સ એમને એમ નહીં લઈ શકો. શું? તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરશો, તમારા શિક્ષકો સાથે ચર્ચા કરશો, આપણે કોચિંગ સેન્ટરમાં ક્યાં જતા હશો ત્યાં ચર્ચા કરશો. તો એક વ્યક્તિથી ના થયો, આ શું છે? તો કે જૂથથી થયું. એટલે સંચાલન કેવી છે? તો કે જૂથ પ્રવૃત્તિ, તમે અલગ અલગ વ્યક્તિઓ સાથે મળી અને તમારે શું કરવાનું હોય? તો કે કામ કરવાનું હોય, સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલનનું કામ એ નથી કે તમારું ધ્યેય સિદ્ધ થઈ ગયું એટલે કામ પૂરું. સંચાલનનું કામ સતત ચાલ્યા જ રાખે. આપને ધારો કે શાળાઓ હોય અથવા બીજા કોઈ કામ હોય તો કે એમાં સંચાલન વારંવાર જવું પડે. ક્રિકેટ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તો કે ક્રિકેટમાં પણ અલગ અલગ પ્રકારના કોચ રાખતા હોય, બરાબર. એમાં પણ મેનેજમેન્ટ કમિટી હોય તો એ શું કામ કરતી હોય? તો કે સંચાલનનું કાર્ય કરતી હોય છે. અને સંચાલન સૌથી મહત્ત્વનો પોઈન્ટ, સંચાલન કેવી છે? તો કે માનવીય પ્રવૃત્તિ હોય છે. માનવીય પ્રવૃત્તિ એટલે શું? તો કે એમાં માણસ જોડાયેલા હોય સંચાલન, અને વધારેમાં વધારે પડતા માણસો એની સાથે શું છે? તો કે કાર્ય કરતા હોય છે. અને આ માણસોથી સંચાલનનું કાર્ય શું છે? તો કે સારું બને. જો એમાં સંચાલકકાર એક ફેરફાર બની જાય ને તો ઘણો બધો ફેર ચેન્જ જોવા મળે. ધારો કે આપણે એક વાત કરી તો કે ક્રિકેટની જ વાત કરી છે કે ધારો કે 2003ના સમયગાળાથી 2007ના સમયગાળા દરમિયાન વારંવાર આપના સંચાલન એક એક ક્રિકેટ ટીમના કેપ્ટન બદલવામાં આવ્યા. પણ 2007માં શું છે? તો કે મહેન્દ્રસિંહ ધોનીએ કપ્તાનની સંભાળી. તો એના સંચાલન શક્તિના કારણે શું છે? તો કે ભારત વધારેમાં વધારે જગ્યાએ શું છે? તો કે મેચ જીતી શકે. તો કે આ શું છે? તો કે સંચાલન શક્તિ જોવા મળે છે. અને એમાં કેની જરૂર હોય? તો કે માનવીય પ્રવૃત્તિ. પછી નિર્ણય પ્રક્રિયા, સંચાલકની સૌથી મહત્ત્વનો પોઈન્ટ હોય ને તો નિર્ણય લેવાનો. જો એક નિર્ણય જે છે એ આખી જે કંપની છે, આખી ટીમ છે, કે આખું જે પ્રોડક્શન થતું હોય એ વિભાગ છે, એ વિભાગમાં પ્રોબ્લેમ થાય. આપણે તમને વાત મેં શું કરી? તો કે તમે કોઈ બી વસ્તુનો નિર્ણય કરો તો નિર્ણય કર્યા પછી શું કરવું પડે? તો કે એની આખી આખી પ્રક્રિયામાં તમે વધારેમાં વધારે કેમ ઉપયોગ કરી શકો એ તમારે જોવાનું હોય. તો કે નિર્ણય પ્રક્રિયાની વાત કરી તો કે નિર્ણય પ્રક્રિયા બાદ એમાં શું આવે? તો કે આપણે કોઈ બી વસ્તુનો નિર્ણય લીધા પછી આપણે આયોજન કરવું પડે. આયોજન એટલે શું? કે તમે એક હેતુ નક્કી કર્યો છે, એ હેતુ કઈ રીતના પાર પાડશો, તમારી પાસે કયા કયા પ્રકારના સાધનો છે, આ સાધનોનો તમે ઉપયોગ કઈ રીતના કરશો, આ સાધનોમાં તમને ઓછામાં ઓછો ખર્ચ કઈ રીતના લાગે એ તમે જોતા હો છો. પછી તમે વ્યવસ્થા ગોઠો. ભાઈ તમારે આયોજન કર્યું પછી તમે શું કરે કે એક સરસ મજાની વ્યવસ્થા ગોઠો કે ભાઈ આ રીતના મારે કામ કરવાનું છે, આ રીતના મારે. પછી તમારી પાસે વ્યવસ્થા ગોઠવી લીધી પછી તમારી પાસે જે આજુબાજુના વ્યક્તિ હોય એની વ્યવસ્થા કરો કે આ વ્યક્તિ મને કઈ કઈ રીતના કામ આવી શકે એમ છે, બરાબર. મને આ વ્યક્તિ આ રીતના કામ આવી શકે, આ વ્યક્તિ આ રીતના કામ આવી શકે. પછી તમે શું કરો? માર્ગદર્શન લ્યો. કોઈ પાસેથી તમારે જરૂર પડે એની પાસેથી માર્ગદર્શન લેતા હો. આ રીતના તમે તમારા. પછી બીજું છેલ્લું પોઈન્ટ છે એ અંકુશ. અંકુશ એટલે શું? તો કે તમે તમારા ઉપર અંકુશ રાખો, તમારા કાર્ય ઉપર. શું કામ? કે બને ને કે જો સંકલન પણ જરૂરી છે, અંદાજ રિપોર્ટ કરવો અહેવાલ પણ જરૂરી છે, અને એની સાથે સૌથી મહત્ત્વનો પોઈન્ટ તમારા માટે શું છે? તો કે અંકુશ. આ તમને વાત કરી ને કે આ 6 પોઈન્ટ છે ડૉક્ટર જ્યોર્જ ટેરીવાળા. તો કે આ 6M છે એનું શું છે? તો કે 6M નું સંકલન કરવું, એનું આયોજન કરવું અને એની ઉપર અંકુશ રાખવાનું કાર્ય એટલે શું? તો કે સંચાલન. એમ જ આ નિર્ણય પ્રક્રિયાનું પણ કાર્યમાં સંચાલનના કાર્યમાં એનું મહત્ત્વ રહેલું છે. હવે અહીંયા શબ્દ હશે આવ્યો, સંચાલન વિજ્ઞાન છે, કળા છે અને વ્યવસાય, તને તન છે. સંચાલન વિજ્ઞાન પણ છે, કળા પણ છે અને શું છે? તો કે વ્યવસાય પણ છે. તો કે આપણે વાત કરી કે સંચાલન એક વિજ્ઞાન. વિજ્ઞાન એટલે શું? તો કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, બરાબર. વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે ને એ બધી જગ્યાએ સરખારી. તો કઈ રીતના? તો કે આપણે એમ કહીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે,
तो विज्ञानन एक प्रकार शू थ तो सिद्धांत थो तो एवी रीतने संचालन में घना बदा सिद्धांतों में नियमों से आ सिद्धांतों ने अलग तारवी और ये साथ केव कार्यकारण संबंध उद्भवे कई रीते कार्यकारण संबंध उद्भवे जम के संचालन एक नियम है सारू संचालन हो तो शू थे तो यहाँ उत्पादन वधारे थे आपने कही कि नफा प्रमाण शू हो तो वधी जाए एना माटे शो एनी जरूर है तो कि संचालन ना एक सिद्धांतों मुजब काम करवानो आगे तमे भणशो लक्ष्य संचालन अलग अलग प्रकारना लेखकोए आपेला सिद्धांतों विषे आपने चर्चाओ करशो पछी संचालन एक कड़ा तो कड़ा एटले शू तो कड़ा एटले शू तो कार्यक्रममां व्यक्तिनुं कौशल्य कड़ा एटले शू कि तमारी कौशल्य शू छे तमारी आवडत शू छे तो कि एकना एक पॉइंट उपर एकने एक समस्या होय तो तमे बे अलग अलग व्यक्ति काम करे ने तो ये कार्यनु उत्पादन जी छे कार्य में सफलता प्रमाण शू तो अलग अलग थी जाए शू काम तो के नियम एक जी व्यक्ति काम करवानो होय ने व्यक्तिगत कुने अने आवड़त जरूरी छे संचालन करना व्यक्ति होय ने व्यक्तिगत कुने शू छे व्यक्तिगत आवड़त शू छे ये वधारे महत्वनुं पोताना आवड़त द्वारा एकने एक समस्यानुं शू करे तो के अलग अलग रीतना अलग अलग रीतना सोल्यूशन लावानी प्रक्रिया करते हुए अने छेले जी पॉइंट है संचालन एक व्यवसाय तो कि व्यवसाय में शू तो विशिष्ट प्रकार ज्ञान की जरूरत पड़े कोईपण प्रकार व्यवसाय तमे लई लो धारो कि आपने डॉक्टर छे डॉक्टर बनवा माटे अलग अलग प्रकार की MBBS ने पदवी जो वकील छे तो ये शू तो LLB होवा जोईए शिक्षक छे तो BEd करेला होवा जोईए एवी रीतना संचालन में पण विशिष्ट प्रकार ज्ञान की जरूर होय तो एना माटे पण आपने शू छे तो अलग अलग प्रकार में शू आवे तो अलग अलग प्रकार कोर्स आवे जेम आपने IIM छे इंडियन इंस्टिट्यूट ऑफ मैनेजमेंट आ एक प्रकार शू छे तो ज्ञान आपे छे भाई ज्ञान में वृद्धि और संशोधन जेम जेम तमे आपने कहें कि तमे जेम काम करो ने एनो तमे आवड़त वधती जाय तो कि पहला धोरण में तमे हता त्यारे तमारा में जे आवड़तनी क्षमता हती अने अत्यारना 12मा में आव्यो तो आवड़तनी क्षमता में शू थई गयो तो कि वधारो थई गयो कई रीतना तो कि पहला तमने जे आवड़तो एना करता अत्यारे वधारे आवड़े छे तो कि संचालन नुं पण आवी रीतना छे जेम तमे आगर काम करता जाओ एम तमारामां वृद्धि वधारे में वधारे थाती जाए तमारामां आवड़त आती जाए संचालन शक्ति तमारामां शू छे तो कि खेल थी जाए पछी व्यवसाय मंडळो अलग अलग प्रकारना व्यवसाय मंडळो छे जेम तमने वात कही एम IIM इंडियन इंस्टिट्यूट ऑफ मैनेजमेंट आ शू छे तो कि एक प्रकार जेम तमे आगळ जाओ CA करो तो ICAI काम करतुं होय इंडियन इंस्टिट्यूट ऑफ चार्टर्ड एकाउंटंट एवी रीतनामां IIM काम करे छे पछी आचार संहितानुं पालन जेम बधी वस्तुओं में कायदा घड़वामां आवे बधी वस्तुओं में कायदाओ लागू पड़े छे एम ज संचालन में पण आचार संहिता एटले के एक प्रकारना कायदाओ छे एमां लागू पड़ता होय कारण के कायदाओ मुजब शू छे तो के काम करवानुं थातुं होय कारण के ऑलरेडी संचालननो महत्व वधारे वधारे नफो कमावानो छे संचालन व्यक्तिए शू संचालन के वधारे वधारे नफो पण एनी साथे साथे एने जोड़ायेला जेटला परिबळो छे ई परिबळोना एक नियम मुजब एक बंधारण मुजब ज काम करवानो होय जो ई बंधारणथी आगळ जईने काम करे कायदाओ तोड़ीने काम करे तो एनुं काई महत्व रहेतुं नथी अने छेल्लो पॉइंट छे नैतिक जवाबदारी कोई पण धंधानी नैतिक जवाबदारी हो एम संचालननी पण नैतिक जवाबदारी छे संचालननी अलग अलग वस्तु माटे अलग अलग जवाबदारी छे शू काम तो के संचालननी अलग अलग परिबळो तो के एक समाज प्रत्येनी जवाबदारी आवे पछी धंधाना मालिक होय एने प्रत्येनी जवाबदारी होय शू काम तो के जी धंधानो मालिक छे एनो मुख्य हेतु शू छे तो के वधारामां वधार नफो कमावा तो एनी जवाबदारी बने ने के धंधाना मालिकने ए पोते वधारे वधारे नफो कमाईने दे पछी एना कर्मचारी होय धंधा साथे जोड़ायेला शू छे तो कर्मचारी तो के कर्मचारी प्रत्येनी संचालकनी जवाबदारी शू छे तो के कर्मचारी प्रत्ये संचालकनी जवाबदारी एवी आवे के कर्मचारीने समयसर अने पूरतुं वेतन मळी रहे अने कई रीतना तो के एना शारीरिक जे छे ई शारीरिक अथवा एनी मानसिक जेवो छे एने असर न करे એવા કાર્ય એને કરાવવાના હોય કે એને સામાજિક સુરક્ષા અને માનસિક સુરક્ષા પણ શું રહે તો કે જળવાય પણ રોકાણકારો સંચાલકની રોકાણકારો પ્રત્યે જવાબદારી છે જેને આપના ધંધામાં રૂપિયા રોક્યા છે તો એને સારું એવું વળતર મળી રહે અને જે લેણદારો છે સંચાલકની એ પણ જવાબદારી છે
એને જે વ્યક્તિ જે પેઢી પાસે કે એકમ પાસેથી રૂપિયા માગતા હોય ને વ્યવસ્થિત રૂપિયા કઈ રીતના મળી જાય એનું આયોજન કરવાનું છે. એટલે આ બધાય પોઈન્ટ ઉપરથી આપણે શું મળ્યું કે સંચાલન એટલે શું? તો કે સંચાલન એટલે શું? તો કે સમયનો ઓછામાં ઓછો દુરુપયોગ થાય, પૈસાનો પણ ઓછામાં ઓછો દુરુપયોગ થાય. આપણી પાસે જેટલા સાધનો છે એ સાધનોનો વધુમાં વધુ ઉપયોગ થાય. આ બધી વસ્તુઓ મળી અને આપણે જે ધ્યેય નક્કી કર્યો છે આ ધ્યેય આપણે શું છે તો કે પાડી શકી, એના માટે શેની જરૂર છે? તો કે સંચાલનની જરૂર છે. અને સંચાલન પણ કેવા સંચાલનની જરૂર છે? તો કે સારા એવા અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા સંચાલનની જરૂર પડતી હોય છે. કારણ કે ઓલરેડી આપણે કહીને કે સંચાલનનું મહત્ત્વ શું છે? તો કે સંચાલનનું મહત્ત્વ એવું છે કે વધારેમાં વધારે કાર્ય કરવાનું, કે વ્યક્તિ વધારેમાં વધારે સારું કાર્ય કરે અને જે એકમ છે એને વધારેમાં વધારે શું મળવું જોઈએ? તો કે નફો મળે. આ સંચાલનનું શું છે? તો કે મુખ્ય કાર્ય છે. કારણ કે ઓલરેડી લ્યુથર ગ્લુઇક તમે ભણી ચૂક્યા છો. લ્યુથર ગ્લુઇકે આપણે પોસ્ટ કોર્બનું સૂત્ર આપ્યું. પોસ્ટ કોર્બ એટલે શું? તો કે પહેલું પ્લાનિંગ. તો કે સંચાલનમાં પણ એ જરૂર છે કે કોઈ બી વસ્તુનું આયોજન કરવાનું. પછી ઓર્ગેનાઇઝેશન એટલે કે શું છે? તો કે એને વ્યવસ્થા કરવાની, એને જે આયોજન કર્યું છે એ મુજબ વ્યવસ્થા થઈ જવી જોઈએ. પછી શું આવે? તો કે કર્મચારી વ્યવસ્થા, એને પાસે જેટલા જેટલા કર્મચારીઓ છે એની એક સરસ મજાનું વ્યવસ્થા કરી અને એનું આયોજન કરવાનું હોય છે. પછી ડાયરેક્શન એટલે કે ધોરણ, એની પાસે જેટલા કર્મચારી છે ને એને માર્ગદર્શન આપવું, એક પ્રકારની ધોરવણી આપવી કે તેને કાર્ય કઈ રીતના કરવાનું છે. પછી પોસ્ટ, પછી સીઓ એટલે સંકલન, કે એક બધા વ્યક્તિઓની એકબીજા સાથે સંકલન હોય. શું કામ? તો કે ત્રણ વિભાગ હોય, એક કર્મચારી હોય હાવ કામદાર હોય, પછી એક મધ્યમ સપાટી હોય, એક નીચલી સપાટી, મધ્યમ સપાટી, ઉચ્ચ સપાટી. તો આ ત્રણે ત્રણ સપાટી વચ્ચે એક સંકલન જોડાયેલું હોવું જોઈએ. કારણ કે ઉચ્ચ સપાટી છે એનું કામ શું છે? તો કે કાયદાઓ ઘડવાના. મધ્યમ સપાટી હોય તો કે કાયદાનો અમલ કઈ રીતના થાય. અને જે તળની સપાટી છે જે એને કાર્ય કામ કરવાનું, બરાબર, એની પાસે અમલ જે કાર્ય કરવાનું છે એનું અમલ કરવાનું કામ શું છે? તો કે એનું છે. અને ઉપલી સપાટીનો અમલ કરાવવાનું કામ છે. કારણ કે કર્મચારીનું ઉત્પાદનમાંનીમાં મહત્ત્વનો ભાગ ભજવતા હોય તો કર્મચારી જ છે, પણ જે ઉપરનું સંચાલક મંડળ છે એ સંચાલક મંડળના જે નિર્ણયો લે એના એક નિર્ણય પાછળ શું છે? તો કે ઘણા બધા સમસ્યાઓ સર્જાતી હોય અથવા ઘણી બધી સમસ્યાઓનું સમાધાન પણ થતું હોય. જેમ કે આપણે એક જ નિર્ણયની વાત કરીએ તો કે આજથી 15 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં વ્યક્તિઓના કોઈ પણ વ્યક્તિમાં 100માંથી 75 કાં 80% લોકો પાસે એક જ મોબાઈલ હોય તો કે નોકિયાનો. અને નોકિયા ત્યારે એક પ્રેસ્ટીજ ગણાતી, પણ એના સંચાલકે એક જ નિર્ણય લીધો કે નોકિયા એન્ડ્રોઈડ સાથે જોડાશે નહીં. અને નોકિયાએ જે છે એન્ડ્રોઈડ વર્ઝન સ્વીકાર્યું નહીં. અને એના કારણે અત્યારના તમે જોઉં તો 100માંથી 1 વ્યક્તિ પાસે પણ કદાચ નોકિયાનો મોબાઈલ એન્ડ્રોઈડ હોય, નકર નહીં. પછી એને પાછળ જતા સ્વીકાર્યું, પણ અત્યારના શું થઈ ગયું? તો કે નોકિયાની કંપનીનું બજાર હાવ પડી ભાંગ્યું. અને અત્યારના 100માંથી જે કંપની 80% બજાર ઉપર કબજો કરેલો હતો અત્યારના કદાચ એના 5 કાં 10% બજાર પણ નોકિયાની નથી. તો કે શું કામ? તો કે એના સંચાલન કરવાવાળા વ્યક્તિનો ખાલી એક જ નિર્ણય, એક ખોટા નિર્ણય અથવા એક સાચો નિર્ણય શું છે? તો કે આખી એ સંચાલનની અને આ જે એકમ જે છે અથવા કંપની છે એને વધારેમાં વધારે નફો પણ કરાવી શકે અને ઓછામાં ઓછો વધુમાં વધુ ખોટ પણ કરાવી શકે. જેમ આપણે વાત કરી છે કે જીઓ જે આપણી સામે છે, આજથી 5 કે 6 વર્ષ પહેલાં જે કંપની આવી છે અત્યારના કાંઈ નહીં તો 60-70% માર્કેટ કવર કરી લીધું. કઈ રીતના? તો કે એના જે સંચાલન શક્તિ દ્વારા, કે એના સંચાલકે એના જે નિર્ણયો લીધા એ નિર્ણયો શું છે? તો કે કંપનીના હિત માટે કારગર થયા. બસ, થેન્ક યુ.